विद्यार्थी मित्रों, धोरण 7 संस्कृत द्वितीय सत्र में आप सबनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, तमने गुजराती में घणा बधा उखाणा तो भण्या ज हशो, तो हुं तमने एकाद आजे उखाण कहूं तो तमारे एनो जवाब आपवानो रहेशे कि एक जनावर हितू जे पूछडे पाणी पीतू। तो ज्यारे हुं उखाण बोलतो हशो त्यारे तमे ध्यानथी सांभळता हशो, केम? कारण के एनो जवाब शोधवा माटे। तो विद्यार्थी मित्रों, हूँ तमने कहूँ के एनो जवाब थशे दीवो। तो कई रीते? तो एक जनावर ईतु जे पूछड़े पानी पीतु, तमे दीवो तो जोयो ज हशे। तो दीवानी अंदर जे वाट होय छे, ए वाट ने आधारे ए दीवो छे, ए दीवो जे कोड़ी होय छे एनु तेल ए वाट द्वारा ए दीवो प्रगटतो होय छे। तो एटला माटे एनो जवाब थाय छे के दीवो। तो आवा घणा बधा उखाणा छे गुजराती भाषानी अंदर, अने तमे भण्या जशो अने एकबीजाने अंदर अंदर मित्रों साथे चर्चा पण करता हशो के आनो जवाब शुं थाय, आनो जवाब शुं थाय। तो ए ज रीते आजे आपणे संस्कृत भाषानी अंदर प्रथम पाठ एटले के पहेलो पाठ जे प्रहेलिका छे एनो अभ्यास करीशुं। प्रहेलिका ए संस्कृत शब्द छे अने गुजराती शब्द एनो थाय छे उखाण। तो सौ प्रथम आपणे जोईए छे अहींया के पहेलुं जे उखाण छे एनी शरूआत करूं। तो शरूआत पहला हूँ तमने आखो श्लोक संस्कृत में समझाईश, त्यार बाद एना शब्दार्थ समझूती आपीश, ने त्यार बाद एनो अनुवाद करीश। तो शरूआत करिए। विद्यार्थी मित्रों, हूँ ज्यारे शब्द बोलूं त्यारे तमारे पण एनु मनन करवानु रहेशे। तो शरूआत करूं छूं। वृक्षाग्रवासी न च पक्षी राजः त्रिनेत्रधारी न च शूलपाणिः त्वग्वस्त्रधारी न च सिद्ध योगी जलम च बिभ्रन्न घटोम मेघ। हवे शब्दार्थ समझिए ने के वृक्षाग्रवासी, यहाँ ત્રણ શબ્દો છે, વૃક્ષ અગ્ર અને વાસી। વૃક્ષ એટલે વૃક્ષ, અને એનો સમાનાર્થી અર્થ થાય છે પાદપ, અને અગ્ર અગ્ર એટલે ટોચ, અને વાસી એટલે રહેનાર, એટલે વૃક્ષની ટોચ પર રહેનાર। ન એટલે નથી। પક્ષી રાજા એટલે પક્ષીઓનો રાજા, તો પક્ષીઓનો રાજા કોણ થશે? તો ગરુડ, ગરુડ એ પક્ષીઓનો રાજા કહેવાય છે। ત્યારબાદ જોઈએ ત્રિનેત્રધારી, એ ત્રણ નેત્રો ધારણ કર્યા છે એવા કયા ભગવાન છે? તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે ભગવાન શંકર। ન એટલે નથી। અને શૂલ પાણી, શૂલ એટલે ત્રિશુળ, અને પાણી કે જેમના હાથમાં ત્રિશુળ છે એવા ભગવાન એટલે કે મહાદેવ શંકર ભગવાનની વાત કરી છે અહીંયા। ત્વગ વસ્ત્રધારણ, ત્વગ એટલે ચર્મ, ચામડું, જે પ્રાણીઓનું જે ચામડું હોય છે તે, વસ્ત્રધારી એટલે કે ચામડાનું વસ્ત્ર ધારણ કરનાર, સિદ્ધ યોગી એટલે સિદ્ધિ પ્રાપ્ત કરેલી યોગી કે જે ઘણા બધા વર્ષો બાદ જેમને તપસ્યામાંથી ઉગરી અને ત્યારબાદ એમને પર ભગવાન પ્રસન્ન થયા હોય એવા સિદ્ધ યોગી નથી। જલમ, જલમ એટલે પાણી, અહીંયા જલમ શબ્દનો સમાનાર્થી અર્થ થશે વાળી। ચ એટલે અને, બિભ્રન્ન એટલે ધારણ કરનાર, ઘટો, અહીંયા ઘટઃ શબ્દનો સમાનાર્થી અર્થ થશે કુંભઃ અને નીપઃ, અને ઘટઃ શબ્દ એટલે કે ગળો ગુજરાતીમાં એનો અર્થ થાય। ન એટલે નથી। અને મેઘઃ, મેઘઃ શબ્દનો સમાનાર્થી અર્થ થાય છે જળદઃ, અને એનો ગુજરાતી અર્થ થશે વાદળ। તો હવે એનો અનુવાદ જોઈએ કે વૃક્ષની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી, ત્રણ નેત્રો ધારણ કરે છે પણ ભગવાન શંકર નથી, ચર્મનું વસ્ત્ર ધારણ કર્યું છે પણ સિદ્ધિ પ્રાપ્ત કરે યોગી નથી, પાણી ધારણ કરે છે પણ ઘડો એ વાદળ નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રથમ જે પ્રહેલિકા છે એનો જવાબ થશે નારિકેલા। તો કઈ રીતે હું તમને સમજાવું છું, અને એનો ગુજરાતી અર્થ થાય છે નાળિયેર, કે વૃક્ષની ટોચ પર તમે નાળિયેરનું ઝાડ તો જોયું જ હશે કે એનું ફળ છે એ સૌથી ઉપર તમને જોવા મળે છે, એટલે એના કહે છે વૃક્ષની ટોચ પર રહેના પક્ષીઓનો રાજા નથી, કારણ કે એ ફળ છે, પક્ષીઓ તો એની ચર્ચા જ નથી આમાં, એટલે ફળ છે એટલા માટે અહીંયા કહ્યું છે। ત્યારબાદ જોઈએ ત્રિનેત્રધારી, તમે જ્યારે નાળિયેરને ફોલો છો ત્યારે એની ઉપરના ત્રણ ટપકા ચોટલી તમે કાઢી નાખો તેની ઉપર તમને ત્રણ ટપકા જોવા મળશે, ત્રણ ટપકા એટલે ત્રિનેત્રધારી એટલા માટે એને કહેવામાં આવે છે, પણ એ ભગવાન શંકર નથી। ત્યારબાદ ત્વગ વસ્ત્રધારી, ચર્મનું વસ્ત્ર ધારણ કર્યું છે, ચર્મનું વસ્ત્ર કઈ રીતે? તો એને જે ઉપર જે પરક હોય છે એ તમને બદામી કલરની જોવા મળશે, બરાબર,
એટલા માટે એને ચર્મનું વસ્ત્ર એવું કહેવામાં આવે છે પરંતુ સિદ્ધિ પ્રાપ્ત કરવાની યોગી નથી ત્યારે પાણી ધારણ કરવું તમે જ્યારે નારિયેળને પોરો છો અથવા તો તમે લીલા નારિયેળને પીવો છો ત્યારે એની અંદરથી પાણી હોય છે એ શરીર માટે બહુ જ ગુણકારી હોય છે એટલે પાણી ધારણ કરે છે પરંતુ ઘડો કે વાદળ નથી એટલા માટે એનો જવાબ થશે નારિયેળ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજી પ્રહેલિકા જોઈએ नर नारी समूह उत्पन्ना शास्त्री देह विवर्जिता अमुखी कुरुते शब्दम जात मात्रा विनश्यति तो यहां शब्द से पहले नर नारी समूह उत्पन्ना यहां ત્રણ શબ્દ છે નર નારી સ અને ઉત્પન્ના નર અને નારી નર એટલે પુરુષ અને સ્ત્રી સ તે અને ઉત્પન્ના એટલે ઉદ્ભવે છે ઉત્પન્ન થાય છે એટલે નર અને નારી થી તે ઉત્પન્ન થાય છે અને સ્ત્રી એટલે સ્ત્રી એમ નારી શબ્દનો સમાનાર્થી એમ થશે વનિતા ભામા ત્યારબાદ દેહ વિવર્જિતા એ શરીર વગરની છે અમુખી એટલે મુખ વગરની કુરુતે શબ્દમ અવાજ કરે છે જાત માત્રા એટલે જન્મતા જ વિનશ્યતિ એટલે નાશ પામે છે તો અહીંયા કયું છે એનું ગુજરાતી જોઈએ અનુવાદ કે નર અને નારીથી તે સ્ત્રી શરીર વગરની છે નર નારીથી ઉત્પન્ન થયેલી તે સ્ત્રી શરીર વગરની છે મુખ નથી સતા અવાજ કરે છે અને જન્મતા જ નાશ પામે છે તો વિદ્યાર્થી મિત્રો આજે બીજું પ્રહેલિકા છે એનો જવાબ થશે છોટીકા છોટીકાનો ગુજરાતી અર્થ થાય છે ચપટી તો કઈ રીતે કે નર નારી સા ઉત્પન્ન થાય તમે જોઈ શકો ચપટી વગાડો તો એ કઈ રીતે નર નારી થી ઉત્પન્ન થાય છે તો અહીંયા જોઈ શકો છો તમે કે આ અંગૂઠો છે એ નર છે અને આ આંગળી છે એ નારી છે આ બંને થી એ ઉત્પન્ન થાય છે ત્યારબાદ શરીર વગરની આને કોઈ શરીર છે નહીં શરીર એ માણસ નું છે ચપટી ને કોઈ શરીર છે નહીં ત્યારબાદ અમુખી અને કોઈ મુખ પણ નથી છતાં પણ તે શું કરે છે અવાજ કરે છે તમે અહીંયા વગાડીને લાઈવ કરી શકો છો બરાબર ત્યારબાદ આગળ જોઈએ જાત માત્ર વિનિશ્ચિત ચપટી વાગતા તે તરત જ નાશ પામે છે એટલે આનો જવાબ થશે કે છોટીકા એટલે કે ચપટી ત્યારબાદ ત્રીજી પહેલીકા જોઈએ કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજીવા નચ સર્પિણી પંચભર્તી ન પાંચાલી યો જાનાતિ સહ પંડિત કૃષ્ણમુખી કૃષ્ણ અહીંયા કૃષ્ણ શબ્દનો અર્થ છે કે કાળો બરાબર કાળા મુખવાળી છે પણ બિલાડી માર્જારી શબ્દનો અર્થ છે માર્જારી એટલે બિલાડી દ્વિજીવા એટલે દ્વિ એટલે બે અને જીવા એટલે જીવ ન ચ સર્પિણી ન એટલે નથી અને સર્પિણી એટલે સાપણ પંચભર્તી એટલે પાંચ પતિઓ વાળી ન એટલે નથી પાંચાલી એટલે કે દ્રૌપદી યો જાનાતિ યો એટલે જે જાનાતિ એટલે જાણે છે સહ પંડિત સહ એટલે તે અને પંડિત એટલે પંડિત ત્યારબાદ એનું અનુવાદ જોઈએ કાળા મુખવાળી છે પણ બિલાડી નથી બે જીભવાળી છે પણ સાપણ નથી પાંચ પતિઓ વાળી છે પણ દ્રૌપદી નથી અહીંયા પાંચાલી શબ્દ દ્રૌપદી માટે વપરાય છે કારણ કે પાંચાલી એટલા માટે એને કહેવાય છે કારણ કે પાંચાલ દેશની રાજકુમારી હતી એટલા માટે એને પાંચાલી નામ આપવામાં આવેલું છે યો એટલે જે જાણાતી એટલે જાણે છે તે પંડિત છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે ત્રીજી પ્રહેલિકા છે એનો જવાબ થશે લેખની સંસ્કૃતમાં એને લેખની કહેવાય છે અને ગુજરાતીમાં એને આપણે કલમ કહીએ છીએ તો કઈ રીતે તો કહો કૃષ્ણમુખી તમે કલમ જોઈએ છે તો કલમનો જે આગળનો જે ભાગ હોય છે એ કેવો હોય છે કાળા કલમનો એટલા માટે અહીંયા કૃષ્ણમુખી શબ્દ આપણે પણ એ બિલાડી નથી દ્વિજીવાન સર્પિણી એટલે એને બે જીભ છે બરાબર એને છોડી શકાય છે ગમે ત્યારે એટલા માટે એ એને બે જીવા દ્વિજીવા એવું કહેવામાં આવેલું છે ત્યારબાદ પંચભર્તી કયા એના પાંચ પતિઓ કયા તો આપણી જે પાંચ આંગળીઓ છે એ એમાં આવે છે એટલા માટે એને પાંચ પંચભર્તી એટલે પાંચ પતિઓ વાળી કહેવામાં આવેલી છે ત્યારબાદ એને જે સમજે છે કારણ કે કલમ જે છે એ કલમની તાકાત બહુ હોય છે એ ગમે તેવા હથિયારને પણ પાછી પાડી શકે છે એટલા માટે આપણે વિદ્યાર્થી મિત્ર આ જે રહેલિકા છે એનો જવાબ થાય છે કલમ ત્યારબાદ
प्रति प्रयोग लेना चाहिए। दंते हिनः शिला बक्सी निर्जीवो बहुभाषकः गुण श्रुति समृद्धो अपि परपागेन गच्छति। तो दंते हिनः, हिन એટલે વગરનો અને દંત એટલે દાંત। શિલા બક્ષી, શિલા એટલે પથ્થર અને બક્ષી એટલે ખાવ। નિર્જીવો, નિર્જીવો એટલે નિર્જીવ, જેનામાં જીવ નથી તેવું, બરાબર। અને નિર્જીવો શબ્દનો વિરોધી અર્થ થશે સજીવ। બહુભાષક, બહુ એટલે બહુ બોલબોલ કરનાર। ગુણસ્તુતિ સમૃદ્ધો અપિ એટલે દોરીની શિલાથી ભરપૂર હોવા, અપિ એટલે છતાં, અપિ એટલે છતાં, એટલે કે દોરીની શિલાથી ભરપૂર હોવા છતાં। પર પાદે, પર એટલે પારકા અથવા બીજા, પાદે એટલે પગ, અને એને પાદને ચરણ પણ એનો સમાનાર્થી તરીકે ઓળખવામાં આવે છે। અને ગચ્છતિ એટલે ચાલે છે, ખરેખર ગચ્છતિ શબ્દનો અર્થ થાય છે જાય છે, પરંતુ અહીંયા એનો અર્થ થશે ચાલે છે, અને ગચ્છતિ શબ્દનો વિરોધી અર્થ થાય છે આગચ્છતિ। હવે એનો ગુજરાતી સમજીએ, દાંત વગરનો છે છતાં પથ્થરો ખાય છે, દાંત વગરનો છે છતાં પથ્થરો ખાય છે, નિર્જીવ છે છતાં બહુ બોલબોલ કરે છે, દોરીની શિલાથી ભરપૂર હોવા છતાં પારકા પગે ચાલે છે। તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થશે પાદ રક્ષા, એટલે કે જોડા અથવા ચપ્પલ આપણે કહીએ છીએ। તો કઈ રીતે, તો દંતે હિન એટલે દાંત નથી, બરાબર। શિલાભક્ષ છતાં પથ્થરો ખાય છે, કેમ ખાય છે, કારણ કે આપણે જ્યારે સડક પર કે રસ્તા પર માર્ગ પર જ્યારે ચાલીએ છીએ ત્યારે પથ્થરો અને ઠેકર આપણને લાગે છે, ત્યારે પોતે પથ્થરો ખાય છે એમ કહેવાય છે। નિર્જીવો બહુભાષક, એ પોતે સજીવ નથી, નિર્જીવ વસ્તુ છે, છતાં એ બહુ બોલબોલ કરે, જ્યારે આપણે ચાલીએ ત્યારે ચટક ચટક એનો અવાજ આવતો હોય છે, એટલા માટે। ત્યારબાદ દોરીની શિલાથી ભરપૂર હોવા છતાં, એટલે કે આખું તમે ચપ્પલ જોશો તો એ સિવેલું હોય અને શિલાના આધારે એ ટકી રહે છે, છતાં એ પરપાદે માણસ જ્યારે ચલાવે છે ત્યારે જે ચાલી શકે છે, એ પોતે ક્યારે ચાલી શકતો નથી। એટલા માટે આ જે ચોથી પ્રયોગિકા છે એનો જવાબ થાય છે પાદરક્ષા, એટલે કે જોડા। ત્યારબાદ છેલ્લું એટલે કે પાંચમું આપણે પ્રયોગિકા જોઈએ કે કસ્તુરી જાય તે કસ્મા, કસ્તુરી જાય તે કસ્મા, કો હંતિ કરેણામ કુલમ, કેમ કુર્યાત કાતલો યુદ્ધે મૃગાત સી પલાયના। તો વિદ્યાર્થી મિત્રો આ જે ઉપાણું છે બધા કરતા અલગ છે, પહેલા જે ચાર ગણ્યા એના કરતા બહુ અલગ છે, તમને એનો જવાબ આમ જ મળી જશે। તો જોઈએ એના શબ્દાર્થ સમજૂતી। કસ્તુરી એટલે કસ્તુરી, જાય તે કસ્મા, કસ્મા એટલે શેમાંથી, અને જાય તે એટલે મળે છે, કો એટલે કોણ, હંતિ એટલે હણે છે અથવા મારી નાખે છે, કરેણામ કુલમ, કરેણામ એટલે હાથી, અને કરી શબ્દનો સમાનાર્થી થશે ગજ, કુલમ એટલે ટોળાને, કિમ એટલે સુ, કોરિયા એટલે કરે છે, કાતરો એટલે કાયર, યુદ્ધે એટલે યુદ્ધમાં, મૃગા એટલે હરણ, સિંહ એટલે સિંહ, અહીંયા સિંહ શબ્દનો સમાનાર્થી થશે કેસરી, અને પલાયનમ એટલે ભાગી જાય છે। હવે એનો અનુવાદ જોઈએ, કસ્તુરી શેમાંથી મળે છે, કોણ, હાથીઓના ટોળાને હણે છે અથવા મારી નાખે છે, કાયર માણસ યુદ્ધમાં શું કરે છે, અને મૃગથી સી પલાયન। તો અહીંયા તમે વિચારો કે આમાં જવાબ ક્યાંથી તમને મળશે, તો હું તમને કહી દઉં કે કસ્તુરી જાય કે કસ્મા, તો કસ્તુરી શેમાંથી મળે છે, તો અહીંયા જવાબ આપેલો છે વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો કે મૃગા, મૃગની નાભીમાંથી આપણને કસ્તુરી મળે છે, અને બહુ સુગંધિત પદાર્થ હોય છે વિદ્યાર્થી મિત્રો। કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે, તો અહીંયા જવાબ આપેલો છે કે સિંહ, સિંહ છે એટલું શક્તિશાળી પ્રાણી છે કે ગમે તેવો હાથી હોય છતાં પણ એને મારી શકે છે, હાથીઓના ટોળાને પણ એ હરાવી શકે છે, એટલા માટે તો એને જંગલનો રાજા કહેવામાં આવેલો છે। ત્યારબાદ કે કાયર માણસ યુદ્ધમાં શું કરે છે, તો પલાયન એટલે ભાગી જાય છે, કાયર માણસ ક્યારે પણ પોતે એ યુદ્ધ કરવા સામેથી જતો નથી, અને એ પોતે ડરના કારણે એ ભાગી જતો હોય છે યુદ્ધમાંથી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો
હવે અહીંયા જે આપણે બધી જ પ્રહેલિકા જે ભણ્યા એના આધારે જે એનું સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય કાર્ય જોઈએ તો સૌપ્રથમ પહેલો જે પ્રશ્ન છે એ પ્રશ્ન જોઈએ તો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નોના ઉપર લખો તો અહીંયા પહેલો પ્રશ્ન અને બાજુમાં જે કૌંસમાં બે ઓપ્શન આપેલા છે એ તમારે એમાંથી સાચો પસંદ કરી અને જવાબ લખવાનો રહેશે તો પહેલું છે વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ તો જવાબ થશે નારિકેલ કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ તો છોટીકા અગાઉ મેં તમને સમજાવી દીધું છે એના આધારે આ બધું સ્વાધ્યાય છે કે કા કૃષ્ણમુખી અસ્તિ તો લેખની એટલે કે કલમ કહ પરપાદેન ગચ્છતિ તો પાદરક્ષા કે પારકા પગે કોણ ચાલે છે તો જોડા પાંચમું છે કસ્તુરી કસ્માત જાયતે એટલે કે કસ્તુરી સેમાથી મળે છે તો મૃગા એટલે કે હરણમાં ની નાભીમાંથી હરણથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ જે પાંચ પ્રશ્નો છે એ પાંચે પ્રશ્નો તમને ખ્યાલ આવી ગયો હશે ત્યારબાદ દ્વિતીય પ્રશ્ન કે તમને બહુ સરળ લાગે છે એવો પ્રશ્ન જોઈએ તો એ છે યોગ્ય જોડકા જોડો પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ આ રીતે જે નિશાનીઓ કરીએ છીએ એ નિશાનીઓ કરવાની નથી તમારે જે પહેલો એની સામે સાચો જે જવાબ આવતો હોય એ જ લખવાનો રહેશે તો ક બાજુ જે છે એની સામે ખ માંથી સાચો જવાબ શોધીને સામે લખવાનો રહેશે તમારે આ રીતે જોડવાનું નથી તો સૌ પ્રથમ જોઈએ પહેલું છે કે ત્રિનેત્રધારી તો ત્રિનેત્રધારી કોણ હતું મેં આગળ અગાઉ તમને કહી દીધું તો આવશે આપણે નારિકેલ ત્યારબાદ બીજું છે દ્વિતીય નર નારી સમુત્પન્ન નર અને નારી થી કોણ ઉત્પન્ન થાય છે તો થઈ થશે છોડીકા એટલે કે ચપટી પંચભર્તી પાંચ પતિઓ વાળી કોણ હતી તો પાંચાલી પાંચાલી એટલે કે દ્રૌપદી ચોથું છે શિલાભક્ષી પથ્થરો પથ્થરો કોણ ખાય છે તો થશે પાદરક્ષા અને કાતરહ યુદ્ધે એ કાયર માણસ યુદ્ધમાં શું કરે છે તો પલાયન કરે છે ત્યાંથી ભાગી જાય છે ત્યારબાદ ત્રીજું છે ત્રીજું એકદમ સરળ છે ત્રીજો જે પ્રશ્ન છે તે તો ત્રીજા પ્રશ્નની અંદર જોઈએ તો અહીંયા નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવવાના છે તો અહીંયા જોઈ શકો છો કે વૃક્ષવાસી છે એટલે વૃક્ષ પર રહેના તો અહીંયા આપણે વનવાસી વનમાં રહેના ગૃહવાસી ઘરમાં રહેના અને સ્વર્ગવાસી એટલે સ્વર્ગમાં મૃત્યુ પામેલ માણસ સ્વર્ગમાં રહે છે તે એટલે આ રીતે તમારે શબ્દો બનાવવાના છે પાછળનો શબ્દ દરેકમાં કોમન આવવો જોઈએ એટલે કે એક સરખો આવવો જોઈએ તો અહીંયા પહેલું જે છે શુલ પાણીની તો હવે પાણી પાછળ આવે એવા શબ્દો બનાવવા છે ત્રણ તો હું ત્રણ શબ્દો તમને કહીશ કે ચક્ર પાણી શસ્ત્ર પાણી અને સંત પાણી આ ત્રણ શબ્દો છે ફરી બોલું છું વિદ્યાર્થી મિત્રો ચક્ર પાણી શસ્ત્ર પાણી અને સંત પાણી ત્યારબાદ બીજું છે ત્રિનેત્રધારી તો હવે ધારી શબ્દ આવવો જોઈએ દરેકમાં તો જોઈએ શ્વેત વસ્ત્ર ધારી ગૌમુખ ધારી અને હાસ્ય મુખ ધારી ફરી બોલું છું શ્વેત વસ્ત્ર ધારી ગૌમુખ ધારી અને હાસ્ય મુખ ધારી ત્યારબાદ ત્રીજું છે શિલાભક્ષી એટલે શિલાભક્ષી એમાં ભક્ષી શબ્દ આવવો જોઈએ તો વાત ભક્ષી ફલ ભક્ષી અન્ન ભક્ષી અને સર્પ ભક્ષી ફરી બોલું છું વાત ભક્ષી ફલ ભક્ષી અન્ન ભક્ષી અને સર્પ ભક્ષી ત્યારબાદ છે દંતહીન તો હીન શબ્દ આવશે દરેકમાં તો થશે નેત્રહીન વાણીહીન બુદ્ધિહીન અને ગુણહીન ત્યારબાદ ફરી બોલું છું નેત્રહીન વાણીહીન બુદ્ધિહીન અને ગુણહીન તો આ ત્યારબાદ હવે ચોથો પ્રશ્ન જે છે એ નીચેની પંક્તિઓનું ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્તિ અને નાસ્તિનો ઉપયોગ કરી લેખન કરો તો વિદ્યાર્થી મિત્રો લખતા પહેલા તમને અસ્તિ અને નાસ્તિનો અર્થ ખબર હોવી જોઈએ કે અસ્તિ એટલે શું અને નાસ્તિ એટલે તો અસ્તિ એટલે છે અને નાસ્તિ એટલે નથી બંને એકબીજાના વિરોધી છે તો પહેલું ઉદાહરણ આપણું છે જોઈએ પહેલા કે વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષી રાજા એનો ઉદાહરણ લઈએ તો વૃક્ષાગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષી રાજા નાસ્તિ અહીંયા અસ્તિ અને નાસ્તિ બંનેનો ઉપયોગ કરેલો છે એવું આપણે આ બીજું વાક્ય તમારે બનાવવાનું રહેશે તો હું બનાવી તમને એક ઉદાહરણ બીજું કહી દઉં કે ત્રિનેત્રધારી ન ચ શુલ પાણી તો ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ
શુલ પાણીની નાસ્તી તો અસ્તી અને નાસ્તી બંને વાક્યમાં આવવું જોઈએ ત્રીજું જોઈએ ત્વક વસ્ત્રધારી અસ્તી કિંતુ સિદ્ધ યોગી નાસ્તી ચોથું જોઈએ કૃષ્ણમુખી અસ્તી કિંતુ માર્જારી નાસ્તી પાંચમું જોઈએ દ્વિજીવા અસ્તી કિંતુ સર્પિણી નાસ્તી અને છઠ્ઠું છેલ્લું લાસ્ટમાં છે કે પંચભરતી અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ તો વિદ્યાર્થી મિત્રો આ આખી જે પ્રહેલિકા અને તેનો સ્વાધ્યાય જે આપણે ભણ્યા તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે જે એના શબ્દાંશ છે એ ત્રણ વાર લખી અને તૈયાર કરવાના છે કે જેના કારણે તમને એનું જે અનુવાદ છે એ અનુવાદ તૈયાર થઈ જાય આભાર અસ્તુ